नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सबनों आपणी यूट्यूब चैनल श्याम सर एज्युकेशन नी अंदर। आज आप धोरण 10 गणित प्रकरण नंबर 5 समांतर श्रेणीओं अंदर स्वाध्याय 5.1 प्रश्न नंबर 4 ना दाखलाओ अपने अगौना वीडियोज 10 थी लई अने 12 सुधीना जोया था। आज आ वीडियोज अंदर आप 13 थी लईने आगळना दाखलाओ जोईशुं। तो आपने आ दाखलाओनी अंदर मेळववानुं शुं कीधुं तुं के नीचेमांथी कई समांतर श्रेणी छे, जो ते समांतर श्रेणी बनावे तो तेनो सामान्य तफावत डी अने पछीना त्रण पदों मेळवो। तो सौथी पहेला विद्यार्थी मित्रों आपणे ए चेक करवानुं छे के समांतर श्रेणी छे के नहीं। तो सौथी पहेली शरत शुं होती समांतर श्रेणीनी, के जो तमाम पदों वच्चेनो तफावत छे ते सरखो होय तो आपेली श्रेणी समांतर श्रेणी होय। तो आपणे सौथी पहेला ए चेक करशुं के आनी अंदर आपणने सामान्य तफावत डी छे तो सरखो मळे छे तो समांतर श्रेणी छे, अधरवाइज नथी। तो सौथी पहेला अहीं आपणने A1 आप्युं छे वर्गमूळनी अंदर 3, A2 एटले बीजुं पद आप्युं छे वर्गमूळनी अंदर 6, A3 एटले के त्रीजुं पद आप्युं छे वर्गमूळनी अंदर 9 अने A4 वर्गमूळमां 12 छे। हवे आपणे सामान्य तफावत D मेळवीए, तेथी D बराबर A2 माइनस A1 बराबर वर्गमूळमां 6 माइनस वर्गमूळमां 3। हवे आने एमनेम ज राखी दे, हा हजी एवुं करवुं होय तो 3 × 2 लखीने कॉमन काढी शकाय, पण एमां पण समान नहीं मळे। जो आ 6 छे तो तेने आपणे आवुं लखी शकीए वर्गमूळमां 3 × 2 अने वर्गमूळमां 3 एमना एम। हवे आ बन्नेमांथी आपणे वर्गमूळ 3 कॉमन लई लईए तो अहींयाथी वधे वर्गमूळमां 2 અને અહીંયા કંઈ ના વધ્યું તો 1। હવે આપણે એવી જ રીતે ત્રીજા અને બીજા પદ વચ્ચેનો તફાવત મેળવીએ, એટલે કે A3 માઇનસ A2, A3 એટલે વર્ગમૂળમાં 9 અને A2 એટલે વર્ગમૂળની અંદર 6। આ 9 છે એટલે વર્ગમૂળમાં 3 × 3 છે અને 6 છે એટલે વર્ગમૂળમાં 3 × 2 છે। આમાંથી આપણે વર્ગમૂળ 3 કોમન લઈએ તો અહીંયા એક વખત વર્ગમૂળમાં 3 વધશે, અહીંયાથી વર્ગમૂળ 3 નીકળી ગયા તો શું વધશે બાકી વર્ગમૂળ 2। તો હવે તમે જુઓ જોઈએ સામાન્ય તફાવત સરખો મળે છે નથી મળતો, તેથી અહીં A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2, એટલે કે આ બંને સમાન નથી, તેથી આપણે આગળ A4 અને A3 ને ચેક કરવાની જરૂરત જ નથી રહેતી, કારણ કે અહીં બે સમાન નથી। આ જો આ બે જ સમાન નથી તો સમાંતર શ્રેણી હોય જ નહીં, પછી આગળના કરવાની કોઈ જરૂરત જ નથી, કે તેથી આ બંને સમાન નથી તેથી આપેલ શ્રેણી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી। ત્યારબાદ હવે આપણે એનો જ પ્રશ્ન નંબર 14 જોઈએ। આપણને શ્રેણી આ મુજબ આપેલી છે કે 1 નો વર્ગ, 3 નો વર્ગ, 5 નો વર્ગ અને 7 નો વર્ગ। તો આપણે લખીએ કે અહીં પ્રથમ પદ A1 બરાબર 1 નો વર્ગ, 1 નો વર્ગ એટલે 1 જ થાય, A2 બરાબર 3 નો વર્ગ, 3 નો વર્ગ એટલે 9, A3 બરાબર 5 નો વર્ગ એટલે 25 અને A4 બરાબર 7 નો વર્ગ એટલે 49। તો આ મુજબના આપણને પદો મળે છે, જે આપેલા છે એના ખાલી વર્ગ કરીને આપણે અહીંયા લખ્યા છે। તો હવે આપણે શું મેળવશું, તો કે સામાન્ય તફાવત તો કે D બરાબર A2 માઇનસ A1, એટલે કે બીજા પદ અને પહેલા પદ વચ્ચેનો તફાવત, A2 એટલે છે 9, A1 એટલે 1, તો આપણને મળ્યું 8। હવે આપણે મેળવીએ કે ત્રીજા અને બીજા પદ વચ્ચેનો તફાવત, એટલે કે A3 માઇનસ A2, તો 25 માઇનસ 9, તમે 25માંથી 9 બાદ કરશો તમને મળશે 16। તો આ બંને સરખા મળે છે નથી મળતા,
હજી આપણે એક આગળ ચેક કરવું હોય તો કરી શકાય, પણ હવે નહીં જ મળે. તો 49 માઇનસ 25 તમે કરો એટલે તમને મળશે 24. તો આ ત્રણેય સરખા મળતા નથી એટલે આપણે એવું લખવાનું કે અહીં a2 - a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 - a2 ઇઝ નોટ ઇક્વલ ટુ a4 - a3. ક્યાં એક પણ છે કોઈ પણ સાથે એકબીજા સરખા મળતા જ નથી, એક પણ પદો છે આપણે સામાન્ય તફાવત લીધો ત્યારે ક્યાંય પણ સરખો મળ્યો નથી. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો તફાવત સરખો મળે તો જ સમાંતર શ્રેણી હોય, બાકી ન મળે તો બે પદમાં જ તમને ખબર પડી જાય અહીંયાથી જ કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો હવે આપણે જોઈએ કે એનો 15મો દાખલો. એની અંદર આપણને પદો આ મુજબ આપે છે કે 1નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ અને 73. તો આપણે લખીએ કે અહીં a1 બરાબર 1નો વર્ગ બરાબર 1, a2 બરાબર 5નો વર્ગ એટલે કે 25, a3 બરાબર 7નો વર્ગ એટલે કે 49, અને a4 એટલે આપણને 73 આપેલું જ છે. તો હવે આપણે સામાન્ય તફાવત મેળવીએ કે તેથી સામાન્ય તફાવત d બરાબર a2 - a1. a2 એટલે 25, a1 એટલે 1, તો આપણને મળ્યા 24. તે જ રીતે આપણે ત્રીજા અને બીજા પદ વચ્ચેનો તફાવત લઈએ, a3 - a2 કરીએ તો 49 - 25 તો પણ મળશે આપણને 24. તેવી જ રીતે આપણે ચોથું પદ અને ત્રીજા પદનો તફાવત મેળવીએ તો પણ આપણને મળશે 73 - 49, તો પણ તમને મળશે 13 માંથી 9 એટલે 4, 6 માંથી 4 એટલે 2 એટલે 24. તો અહીંયા દરેક વખતે તફાવત છે તે કેવો મળે છે કે અહીં a2 - a1 ઇઝ ઇક્વલ ટુ a3 - a2 ઇઝ ઇક્વલ ટુ a4 - a3 મળે છે. એટલે કે અહીં દરેક પદ વચ્ચેનો તફાવત સમાન છે, તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે તથા તેનો સામાન્ય તફાવત d બરાબર આપણને કેટલો મળે છે 24 એટલે કે 24 મળે છે. તો હવે આપણે શું કરવાનું છે કે આ જે શ્રેણી છે તેમના બાકીના 3 પદ લખવાના છે, એટલે આપણને 4 પદ આપ્યા છે, બાકીને આપણે 5મું, 6ઠ્ઠું અને 7મું પદ મેળવવાનું છે. તો આપણે જાણીએ જ છીએ એનમાં પદનું સૂત્ર છે ને આપણે સીધો જ ઉપયોગ કરીએ છીએ પ્રમાણિત સ્વરૂપમાંથી. તો a5 બરાબર a+4d ક્યાંથી આવે છે એ તમને ખ્યાલ ન હોય તો an બરાબર a+n - 1d, કે જે અહીંયા n હોય એના કરતાં n - 1 એટલે કે 1 ઓછા લ્યો એટલા d, તો અહીંયા 5 છે તો અહીંયા 4d તમે ડાયરેક્ટ પણ લખી શકો. તો હવે a એટલે પ્રથમ પદ આપણી પાસે 1 છે,
चार ना चार डी एटले चौबीस, चौबीस चौक छन्नु एटले वन प्लस छन्नु एटले आपने मैडा सत्ताणु, ए फाइव बराबर सत्ताणु। हवे आपणे छठ्ठू पद मेळवीए एटले ए प्लस फाइव डी, ए एटले पहेलू पद एक, पांचना पांच अने डी एटले चौबीस, चौबीस पचा एक सौ वीस, तेथी छठ्ठू पद आपणे मळ्युं एक सौ वीस प्लस वन एटले के एक सौ एकवीस। અને ત્યારબાદ આપણે સાતમું પદ મેળવવું હોય તો એ પ્લસ સિક્સ ડી, એ એટલે પહેલું પદ એક છે અને છ અને ડી એટલે ચોવીસ બરાબર વન પ્લસ ચોવીસ છે કે એકસો ચુમ્માલી, તો સાતમું પદ આપણને મળ્યું એકસો ને પિસ્તાલીસ। તેથી આપણને બાકીના જે ત્રણ પદો મેળવવાના કીધા હતા એ આપણને મળી ગયા છે, તેથી લખીએ કે તેથી એ ફાઈવ બરાબર નાઇન્ટી સેવન એટલે કે સત્તાણું, એ સિક્સ એટલે કે છઠ્ઠું પદ એકસો ને એકવીસ, અને સાતમું પદ કે એ સેવન બરાબર એકસો પિસ્તાલીસ મળે છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આને લગતા કોઈ પણ ડાઉટ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર અમને જણાવી શકો। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ આગળ વધી શકે, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી આવનારા દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે। આભાર, જય હિન્દ, જય ભારત।